2009 માં એસઆરપી કોન્સ્ટેબલ તરીકે નિમણૂક થઈ. 2009 થી લઈ 10 એકેડેમી ખાતે હું ફરજ બજાવતી હતી. ફરજ બજાવતી એ દરમિયાન મને ગળાનો પ્રોબ્લેમ થયો. ગળાના પ્રોબ્લેમથી જાણવા મળ્યું કે ગળામાં ગાંઠો છે. આયુર્વેદિક ટ્રીટમેન્ટ ચાલુ કરી 2013માં મારી એઝ અ પીએસઆઈ અનામ પીએસઆઈ તરીકેની નિમણૂક થઈ. ત્યારે 4 માસની તાલીમ બાદ મને એવું જાણવા મળે કે મને લિમ્ફોમાનું કેન્સર છે. જે દરમિયાન 4 માસની ટ્રેનિંગમાં શીખમાં રહી મેં મારી ટ્રીટમેન્ટ પૂરી કરાવી એપોલો હોસ્પિટલ ખાતે. ત્યારબાદ બાકીની તાલીમ પૂરી કરવા હું એકેડેમીમાં હાજર થઈ. એકેડેમીમાં ટ્રેનિંગ કીમો લીધા પછી હાજર થઈ ટ્રેનિંગ પૂરી કરી મારું સાબરકાંઠા જિલ્લા ખાતે નિમણૂક થયેલી. આજ દિન સુધી હું છેલ્લા 5 વર્ષથી અનારામ પીએસઆઈ તરીકેની ફરજ બજાવું છું. મારા કીમોથી કે કેન્સરથી મને આજ પણ કંઈ તકલીફ નથી. પણ એ દરમિયાન મારા પતિ અને મારા પરિવારનો મને ખરેખર બહુ સારો સપોર્ટ મળી રહ્યો. અને આજ પણ હું કેન્સર માટે એવું કહેવા માગું છું કે તમે જો મન તમારું મજબૂત હશે તો કેન્સર જેવા ભયંકર રોગો પણ તમારું કંઈ નહીં બગાડી શકે. જાદર પીએસઆઈ કોમલબેન રાઠોડ, 2009માં એમને કેન્સર ડિટેક્ટ થયો હતો. જ્યારે ટ્રેનિંગમાં હતા ત્યારે કેન્સર ડિટેક્ટ થયો હતો અને એના પછી એ 4 મહિનાની બેડ રેસ્ટ લીધા પછી એમને ટ્રેનિંગ જોઈન કર્યું અને પીએસઆઈ બન્યા. ને અત્યારે જાદર પીએસઆઈ ઇન્ડિપેન્ડન્ટ ચાર્જ છે અને સારામાં સારી કામગીરી કરે છે. એમની જે સંઘર્ષની કારી છે એ કાબિલે તારીફ છે. અને જે ઇન્ટરનેશનલ વિમેન્સ ડે આવે છે એના માટે બધાને પ્રેરણારૂપક એવી એમની કહાની છે.